નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 6 અને 7 જૂન 2021નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે 5 જૂનના રોજ થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, વિપ્રો 3 ટ્રિલિયન રૂપિયાનું માર્કેટ કેપ હાંસલ કરનાર ત્રીજી ભારતીય આઈટી કંપની બની. નીતિ આયોગના SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ 2020-21 રેન્કિંગમાં કેરળ પહેલા નંબર પર રહ્યું. હવે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ રેન્કિંગમાં છેલ્લા નંબર પર કયું રાજ્ય રહ્યું. બ્રિટન G7 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. હવે G7માં કયા કયા દેશોનો સમાવેશ થાય છે તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આલોક કુમાર ત્રિપુરાના મુખ્ય સચિવ બન્યા. ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2021માં સિંગવા યુનિવર્સિટી પહેલા નંબર પર રહી. હવે આ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં ભારતની કેટલી યુનિવર્સિટી સામેલ થઈ છે તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન વર્લ્ડ રેન્કિંગ્સ જારી કરવામાં આવી તેમાં ભારતીય પુરુષ ટીમ ચોથા સ્થાન પર રહી. હવે ભારતીય મહિલા ટીમ કેટલામાં સ્થાન પર રહી તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચીનમાં યુએન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ 2021 આયોજિત થશે. માઇક્રોસોફ્ટ દ્વારા એશિયા પેસિફિક પબ્લિક સેક્ટર સાયબર સિક્યુરિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શરૂ કરવામાં આવી. રવનીતસિંહ નેવલ સ્ટાફના ડેપ્યુટી ચીફ બન્યા. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, અજયસિંહ અંદમાન એન્ડ નિકોબાર કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ બન્યા. તો હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 5 જૂન, એટલે કે આન્સર એ. હવે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2021નો મુખ્ય વિષય હતો રીઇમેજિન, રીક્રિએટ, રિસ્ટોર. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં એશિયાઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેમરી સ્ટડીઝ વર્કશોપ કઈ આઈઆઈટી દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે આઈઆઈટી મદ્રાસ, એટલે કે આન્સર સી. હવે આઈઆઈટી મદ્રાસ વિશે વાત કરીએ તો તેની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. તેના ચેરમેન છે પવન કુમાર ગોઈનેકા. તેના ડાયરેક્ટર છે ભાસ્કર રામામૂર્તિ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ બિઝનેસ બુક ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે નીતિન રાકેશ અને જેરી વિન્ડ, એટલે કે આપેલ બંને. હવે નીતિન રાકેશ અને જેરી વિન્ડને ટ્રાન્સફોર્મેશન ઇન ટાઈમ્સ ઓફ ક્રાઇસિસ પુસ્તક માટે આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2021 કોણે જીત્યું? તો તેના જવાબમાં આવશે ડેવિડ ડિયોપ, એટલે કે આન્સર ડી. હવે ડેવિડ ડિયોપને એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક ઉપન્યાસ માટે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2021 મળ્યું છે. ડેવિડ ડિયોપ એ એક ફ્રેન્ચ લેખક છે અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી અને તે વખતે સૌપ્રથમ ઇસ્માઇલ કદરેને આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં હિડલબર્ગ સિમેન્ટ દ્વારા કયા દેશમાં વિશ્વનો પહેલો
કાર્બન ડાયોક્સાઇડ ન્યુટ્રલ સિમેન્ટ પ્લાન્ટ વિકસિત કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે સ્વીડન, એટલે કે આન્સર બી. હવે હેડલબર્ગ સિમેન્ટની વાત કરીએ તો તેની સ્થાપના 1874માં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે જર્મનીના હેડલબર્ગ ખાતે. તેના સીઈઓ છે ડોક્ટર ડોમિનિક વોન એક્ટેન. ત્યારબાદ સ્વીડનની વાત કરીએ તો તે યુરોપનું એક કન્ટ્રી છે જેની કેપિટલ છે સ્ટોકહોમ, પ્રાઇમ મિનિસ્ટર છે સ્ટીફન લોફવેન અને કરન્સી છે સ્વેડિશ ક્રોન. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં હશમતુલ્લા શાહિદી કયા દેશની ક્રિકેટ ટીમના ટેસ્ટ અને ઓડીઆઈ કેપ્ટન બન્યા? તો તેના જવાબમાં આવશે અફઘાનિસ્તાન, એટલે કે આન્સર એ. હવે અફઘાનિસ્તાનની વાત કરીએ તો તે એક સાઉથ એશિયાનું કન્ટ્રી છે જેની કેપિટલ છે કાબુલ, કરન્સી છે અફઘાન અફઘાની અને ત્યાંના પ્રેસિડેન્ટ છે અશરફ ઘાની. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં નાસાએ કયા ગ્રહ માટે ડેવિન્સી અને વેરિટેસ મિશનની ઘોષણા કરી? તો તેના જવાબમાં આવશે શુક્ર, એટલે કે આન્સર ડી. હવે સૌ પ્રથમ ડેવિન્સી મિશનની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ડીપ એટમોસ્ફિયર વેનસ ઇન્વેસ્ટિગેશન ઓફ નોબેલ ગેસીસ કેમેસ્ટ્રી એન્ડ ઇમેજિંગ. અને વેરિટેસ મિશનની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય વેનસ ઇમેસિવિટી રેડિયો સાયન્સ ઇન સાર ટોપોગ્રાફી એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી. ત્યારબાદ નાસાની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જેની સ્થાપના 29 જુલાઈ 1958માં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના વોશિંગ્ટન ડીસી ખાતે અને તેના એડમિનિસ્ટ્રેટર છે બિલ નેલ્સન. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં સંજીવ કોહલીને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સર્બિયા, એટલે કે આન્સર બી. હવે સર્બિયાની વાત કરીએ તો તેની કેપિટલ છે બેલગ્રેડ, તેના પ્રેસિડેન્ટ છે એલેક્સાન્ડર વ્યુકિક, પ્રાઇમ મિનિસ્ટર છે અના બ્રેનિબિક અને ત્યાંની કરન્સી છે સેર્બિયન ડિનાર. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક અને કયા રાજ્યની વચ્ચે રસ્તાઓના નવીનીકરણ માટે ભાગીદારી કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે સિક્કિમ, એટલે કે આન્સર સી. હવે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના 19 ડિસેમ્બર 1966ના રોજ કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ફિલિપાઇન્સમાં અને તેના પ્રેસિડેન્ટ છે મસત્સુગુ અસાકાવા. હવે મેપમાં તમે જોઈ શકો અહીં આવેલું છે સિક્કિમ, જે વેસ્ટ બેંગાલ સાથે સરહદ ધરાવે છે તથા નેપાળ, ચીન અને ભૂટાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. સિક્કિમમાં કુલ 4 જિલ્લાઓ, 1 લોકસભાની સીટ અને 1 રાજ્યસભાની સીટ આવેલી છે. સિક્કિમની કેપિટલ છે ગંગટોક, ગવર્નર છે ગંગા પ્રસાદ અને ચીફ મિનિસ્ટર છે પ્રેમસિંહ તમાંગ. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં નરેન્દ્રસિંહ તોમરે કયા રાજ્યમાં ઇન્ડસ બેસ્ટ મેગા ફૂડ પાર્ક નું ઉદ્ઘાટન કર્યું? તો તેના જવાબમાં આવશે છત્તીસગઢ, એટલે કે આન્સર ડી. હવે નરેન્દ્રસિંહ તોમરની વાત કરીએ તો તેની પાસે ભારત સરકારમાં એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર, રૂરલ ડેવલપમેન્ટ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એમ કુલ 3 ડિપાર્ટમેન્ટ છે. હવે મેપમાં તમે જોઈ શકો અહીં આવેલું છે છત્તીસગઢ, જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. છત્તીસગઢમાં કુલ 28 જિલ્લાઓ, 11 લોકસભાની સીટ અને 5 રાજ્યસભાની સીટ આવેલી છે. છત્તીસગઢની રાજધાની છે રાયપુર, ગવર્નર છે અનસુયા ઉઇકે અને ચીફ મિનિસ્ટર છે ભૂપેશ બાઘેલ.
આમ અહીં આપણે આજે 6 અને 7 જૂન 2021 નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.